નિવેદનોને લઈને મહિલાઓમાં રોષની લાગણી ફેલાઈ છે, ત્યારે બિઝનેસ વુમન રુઝાન ખંભાતાએ બંને નેતાઓની ઝાટકણી કાઢી છે. રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ, તમે ધર્મ સંસ્કૃતિ એના નામે તમે રેપને લીગલાઇઝ કરવા માંગો છો કે ભાઈ રૂરલમાં નથી અવાજ ઉઠાવતી એટલે ઇટ ઇઝ અ લીગલ થિંગ ને અર્બનમાં ઉઠાવતી એટલે ખોટી વાત છે. એટલે મારા આ બધાને એટલું કેવું છે કે પ્લીઝ તમે આવા બધા સ્ટેટમેન્ટો ના મારો, કારણ કે આનાથી એક તો મને હવે તો ગુસ્સો નથી આવતો, હવે મને દયાને હસવું આવે છે. દયા એટલે આવે છે કે ભગવાન એમને બુદ્ધિ નહીં આપી, ને હસવું આવે એટલે કે જેટલી બુદ્ધિ છે એનું એ લોકો પ્રદર્શન કરે છે. એટલે મારે રિક્વેસ્ટ કરવી છે કે આવા બધા સ્ટેટમેન્ટો ના મારો. આખી સોસાયટી અનહેલ્ધી થઈ રહી છે, શું કરી રહ્યા છો તમે? કારણ કે એમને કહ્યું છે કે બહેનોએ એમની લક્ષ્મણ રેખા ન અલંગવી જોઈએ, ના તો રાવણો બેઠા છે. પણ એમને એક ચીજ કદાચ ખબર નહોતી કે રાવણે સીતાજીને ખાલી કિડનેપ કરી હતી, રેપ નહોતી કરી, ઉલટીને એને રિસ્પેક્ટફુલી એને રાખી હતી. એટલે એક ચીજ એ ભૂલી ગયા છે. બીજી વાત કે આ જે બહેનો જોડે જે અત્યાચાર કરો છો યા જે એમની જોડે જબરજસ્તી કરો છો, જબરજસ્તી બહેનોને કરવાને એને લક્ષ્મણ રેખા બહેનોએ ઓલંગી કહેવાય? એલું કહેવાય કે અગર જબરજસ્તી થાય છે ને એ લોકો એના સામે બોલે છે, યા અગર લેટર સે બહેનો પર આપણે અત્યાચાર જે કરીએ છીએ એને લક્ષ્મણ રેખા ઓલંગી થોડી કહેવાય કે બહેનો એ લક્ષ્મણ રેખા ઓલંગી કહેવાય છે? એટલે એમને જે કહ્યું છે એમને કંઈક એમની વિકૃત બુદ્ધિના આ પરિણામો લાગે છે. વેલકમ બેક. આની વાત ચાલી રહ્યું છે તો શું ખરેખર 72 સજા ફાંસી જ હોઈ શકે? કારણ કે જે યુવતી પર રેપ કરવામાં આવ્યો છે, તડપાઈ તડપાઈને ખરેખર 13 દિવસ સુધી મારવામાં આવી છે એવું કહી શકાય ટૂંકમાં. તો ખરેખર હવે આ જે કાયદો ફાંસીનો કાયદો છે તેના માટે પણ આટલો બધો વિચાર કરવામાં આવે છે, તો ખરેખર કોઈ નવો કાયદો હવે અમલમાં ન આવી શકે? એક્ચ્યુઅલી શું છે, કાયદાની અંદર પ્રોવિઝન જ નબળું છે. જી, આપ મારી વાત સાંભળો કે જે ગેંગરેપ છે એના માટે આજીવન કેદની સજા છે. આ ખરેખર જે આતંકવાદી હુમલો કહેવાય ને એ હું આતંકવાદી હુમલો જ ગણું છું. એક સ્ત્રી પર થયેલો આતંકવાદી હુમલો છે અને એના માટે એને મૃત્યુ સિવાય બીજો કોઈ વિકલ્પ ના હોવો જોઈએ. એટલે આપણે એકચ્યુઅલી ઘણા લોકો કેપિટલ પનિશમેન્ટને માને છે નથી માનતા એ વિષય બાજુ પર રાખીએ, પણ આઈપીસીમાં સુધારો કરવો જોઈએ. ભારતીય દંડ સંહિતા જે છે એમાં સુધારો કરવો જોઈએ અને આ કલમની અંદર 76 ની અંદર ગેંગરેપ પડાવે તો ફાંસી જ આપવી જોઈએ. મતલબ એ સુધારો કરવો જોઈએ. એ કામ પાર્લામેન્ટમાં બહુ સરળ છે. એ કોઈ પણ બિલ મૂકે, હું નથી માનતો કોઈ વિરોધ કરે, મેજોરિટી પાસ થઈ શકે. એટલે એ કરવું છે. અને બીજું ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવી જોઈએ કે જેથી આ કેસોને જલ્દી ચાલે. તમે વિચાર કરો કે 10-10 વર્ષે કેસ જ ચાલતા, હમણાં બીજા લોકો કેસનો ચુકાદો 10 વર્ષે આવ્યો પાછો હાઈકોર્ટમાંથી. એટલે ટૂંકમાં એનું સ્પીડી રિઝલ્ટ આવવું જોઈએ. ત્યાં સુધી માણસ માનસિક રીતે જ મરી જાય કે તેને ચુકાદો જ ના આવે ને કોઈ સોલ્યુશન જ આવે. રુઝાનબેન, આપ કઈ કહી રહ્યા હતા? સી, અગર આપણે કાયદા પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરતા હતા તો આપણે, અગેન આઈ એમ નોટ ફોર ધીસ ફાંસીનો, કારણ કે વર્લ્ડ ઓવર થી ફાંસીને કઢાવવામાં આવે છે. હ્યુમન રાઇટ્સ વાળા કહે છે ને, વિવિધ વાળા બધા આપે છે ના, હું એટલે કહેવા માંગુ છું, લેટ અસ ને, ફાંસી ઇઝ નોટ અ ડેટરન્ટ. લેટ અસ બી ક્લિયર, ફાંસી ઇઝ નોટ અ ડેટરન્ટ. કારણ કે આપણા જ ઇન્ડિયામાં 20-20 વર્ષ ફાંસીના કેસ ચાલે છે. ફાંસી થયા પછી એટલે કીધા પછી બી એ મર્સી પેટી જાય છે. મર્સી પેટિશનમાં પ્રેસિડેન્ટ હોમ મિનિસ્ટ્રી સાથે રમે છે અને હોમ મિનિસ્ટ્રી લો મિનિસ્ટ્રી સાથે રમે છે. એ લાસ્ટ આપણે ત્યારે પ્રતિભા પાટીલજીનો કેસ સાંભળ્યો, પોઈન્ટ નંબર 1. એના કરતા સાહેબ તમે એવી ફાંસી આપો જે જલ્દી જલ્દી, અરે એવી સજા આપો જે જલ્દી થાય અને એવી રીતે થાય કે લોકોને સેટ એક્ઝામ્પલ થાય. જાણે કે અંબેસકર ફાંસી મોડી થાય છે એ પ્રોબ્લેમ નથી, ફાંસી થાય છે જરૂરી છે. મોડી થાય છે આપ જો કહો છો, રમે છે લોકો, એ રાજકારણ છે. એ તો હવે એ ચૌદ વર્ષ થયા, પણ એ જે રમત ચાલે છે એ રમત આમાં ના ચાલે એવું આપણે ઈચ્છીએ. પેટિશન માં આવી જાય છે. અરે તમે કસાબ નો કેસ જોતા હતા, આપણે કેટલું માન કસાબ ને અમે ઇન્વોલ્વ ના કરો તમે કેમ ત્યારે? અત્યારે તો રાજેન્દ્રભાઈ ચર્ચા ખૂબ જ રસપ્રદ વળાંક છે, ચર્ચા આમ જ યથાવત રહેશે. પણ હાલ સમયથી કહું છું બ્રેક લેવાનો, તો લઈશું બ્રેક. બ્રેક બાદ પુનઃ સ્વાગત. બ્રેક પહેલા આપણે રાજકોટથી ભાનાબેન સાથે વાત કરી રહ્યા હતા, હવે મનીષભાઈ પાસે જઈશું. મનીષભાઈ, તમારું શું મંતવ્ય છે ભાવનાબેને જે પ્રતિક્રિયા આપી તેના પર? હું ભાવનાબેનની વાત સાથે એટલા માટે કે ભાવનાબેનને મેં પહેલા પણ કીધું કે આ કોઈ મુદ્દો રાજકારણનો નથી, ભાજપ હોય કોંગ્રેસ કોઈ પણ ના માટે. આ દુઃખદ ઘટના છે અને આ કોઈ પણ કલંકિત ઘટના છે સમાજના કોઈ પણ વર્ગે, અને કોઈ પણ આમાં કોઈ પ્રશ્ન જ ન હોય બીજી કોઈ વાતે કરવાને. અને બેને જે આ કીધું કે રાજકીય પક્ષોની નહીં, બેનને હું વિનંતી કરું કે તેઓ રાજકારણની બાબતમાં એટલા માટે ન કે, હું સન્માન સાથે એમને કહું છું કે આ મુદ્દામાં એમને તો મહિલા તરીકે નહીં પણ અમે જવાબદારી એવું કહીએ છીએ. નોટ ઓનલી ધેટ, દેશના કોઈ પણ ખૂણે કોઈ પણ સમાજની કોઈ પણ દીકરી, એ શહેરી વિસ્તારની ગરીબ વિસ્તારની એવી ભાગ તો એમને પહેર્યા છે એમના લોકોએ, અને એમના સન્માનીય મધ્યપ્રદેશના મંત્રી પણ બોલ્યા છે. એટલે મારે એમાં નથી કેવું, પણ જે ઘટના આખી બની છે
એ કલંકિત ઘટના, એની માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ થવી જોઈએ, એના માટે કાયદો કડકમાં કડક થવો જોઈએ, દર કાયદાને થાય એવું, અને વ્યવસ્થા તંત્ર એવું બધે એકાઉન્ટેબલ હોય, અને આ સમાજના તમામ લોકો જવાબ દે, પણ એમાં સત્તા સ્થાને બેઠેલા એ રાજ્યમાં હોય એની કેન્દ્રમાં બેઠા હોય બધાની તમામની જવાબદારી છે, અને આવા બનાવો અટકવા જોઈએ, તો જ આ દીકરીને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. અને મારે બેને કહ્યું કે ગુજરાત સેફ છે, તો મારે કેવું છે કે 439 રેપ કેસીસ વર રજિસ્ટર્ડ ઇન 2011, એટલે તમે બીજા જોડે કમ્પેર કરો, એટલે આ કહ્યું કે આને ચોરે આટલું મોબાઈલ ફોન કર્યો એટલે નાનો ચોર, ને પેલા ઘરના ચોરી કર્યો મોટો ચોર, આ એવું આપણે કમ્પેર કરવા માંગીએ છીએ? બીજી વાત કે ગુજરાતમાં પ્રોહિબિશન નથી, એટલે તમે ના તો કોઈ બી રેપ કેસ સ્ટડી કરશો ને, બધા રેપ કેસમાં 90-95% પીધેલા મળશે, પીધે અને રેપ કરે, પીધે અને રેપ કરે, એટલે પ્રોહિબિશન નથી એટલે. અને બીજી વાત કે બેન, અગર ગુજરાતમાં જે 80 વર્ષની બાળકીઓ યા 80 વર્ષની બુઢ્ઢીઓ લોકો પર બી રેપ થાય છે, એટલે લેટ અસ નોટ ગેટ ઇન ટુ ધીસ કે ગુજરાતને લેટ અસ નોટ, મને આ તો બહુ ગંદકી લાગે છે. એક ભાઈએ ઇન્ડિયા ને ભારત કર્યું, હવે તમે ગુજરાતને મહારાષ્ટ્ર કરો. આપણે આ બધી વાત પડતી મૂકીએ, ખાલી મુદ્દો મહત્વનો આટલો જ છે કે રેપ થયો છે એ ભારતીય નાગરિક છે, ભારતીય સ્ત્રી છે, અને ભારતીય નાગરિકને આર્ટિકલ 21 પ્રમાણે જીવન જીવવાનો અધિકાર, એની સુરક્ષાનો, ગૌરવનો, ભારતના બંધારણમાં બેન આર્ટિકલ 51 એ ઉમેરવામાં આવ્યો છે. અમે નાના બિલકુલ સ્પષ્ટ વાત છે કે સ્ત્રીઓના ગૌરવનો અધિકાર આપવામાં આવ્યો છે, એટલે એના ગૌરવ પર પ્રતિઘાત છે. તમે બીજી બધી વાતો કોણે શું કર્યું કરવા દો, આ પ્રશ્ન માટે બધા પક્ષો એક થઈ કાયદા સુધારો, લોક જાગૃતિ લાવો, અને બહેનોને રક્ષણ આપો. આ અને આ કોઈ ઉપકાર નથી કરતા, આપણી ફરજ છે, સ્ત્રી એ સમાજનો અનિવાર્ય અંગ નથી. જગત જનની કહેવાય, તમે વિચાર કરો, તમે કોના લીધે છો, હું કોના લીધે છું, કોક માં છે, હવે એ માની તમે કિંમત ઘટાડી નાખી છે. કોઈ પણ ધર્મમાં હું તમને ખરેખર કહું છું, બાઇબલ વાંચો, કુરાન વાંચો, હિન્દુ સંસ્કૃતિ વાંચો, બધી જગ્યાએ હ્યુમન રાઇટ્સની વાતમાં એવું લખેલું છે કે સ્ત્રીનું સન્માન કે ગૌરવ ના સચવાય